नंबर 2 बहुपदी क्या थी शुरुआत करिए से थोड़ा थ्योरेटिकल बात पहला समझ लेंगे जैसे दाखला होगा आपका वो होता है बराबर से आ चैप्टर 6 मार्क्स का चैप्टर है बहुपदीयो 6 मार्क्स का चैप्टर से अगर केरो चैप्टर से बराबर ध्यान दीजिए शुरुआत करो थ्योरी बहुपदी को ने चैप्टर का नाम है बहुपद अपन नाम है बहु लेकिन एक करता वधारे पदों धरावती पदावली हो तेरे बहुपदी के जे बहुपदी हो बहुपदी में एक करता वधारे पदों आ सामान्य आपने जो बोला सर हमने देखो पढ़ेला कि बहुपदी है इतने घना बड़ा पदों है हाँ एक पदी द्विपदी त्रिपदी पची चतुर्पदी पंचमपदी घनी बड़ी पदी हुआ पर आपने बहुत बहुपदी के वालों से व्याख्या में स्पष्ट रीत कुछ बहुपदी को नहीं कहवा तो एक करता वधारे पदों धरावती पदावली ने बहुपदी कहे छे एक करता वधु पदों धरावती पदावली ने शू कहे छे बहुपदी आपेली बहुपदी जो कोई पण पदावली बहुपदी बनवी होय तो बहुपदी बनवा माटे ए पदावली जे होय एना कोई पण पद नो चल चल तरीके सामान्यतः आपने x तरीके लईए छे चल ने x के y कोई भी चल तो चल नो घात अनुरूप पूर्णांक होवो જોઈએ તો જ એને બહુપદી કહેવાય એટલે કે આપેલ પદાવલી બહુપદી બનવા માટે તેના ચલ ની ઘાત શું હોવી જોઈએ અનુરૂપ પૂર્ણાંક અનુરૂપ નો મતલબ ઋણ નહીં અને પૂર્ણાંક મતલબ ઘાત 1 2 3 કોઈ ભી હોય પણ અપૂર્ણાંક સ્વરૂપમાં હોવી જોઈએ નહીં બહુપદી ને સંકેતમાં p ઓફ x વડે q ऑफ x r ऑफ x s ऑफ x જેવા સંકેતમાં દર્શાવવામાં આવે છે આવી બહુપદીના મુખ્ય બે પ્રકાર છે બહુપદીના કેટલા પ્રકાર છે બે એક પદોની સંખ્યાને આધારે બહુપદીના પ્રકાર બરાબર પદોની સંખ્યા મતલબ આપેલી પદાવલીમાં કેટલા પદ છે કે પદોની સંખ્યાને આધારે ત્રણ પ્રકાર છે પાછા એકપદી દ્વિપદી અને ત્રિપદી આપણે અભ્યાસક્રમની અંદર આ નથી કારણ કે આ પદાવલીઓ આપણે આઠમા ધોરણમાં એકપદી કોને કહેવાય એક જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય દ્વિપદી કોને કહેવાય જે પદાવલીમાં બે પદ હોય દ્વિ એટલે બે એને દ્વિપદી કહેવાય ત્રિપદીમાં ત્રણ પદો ધરાવતી પદાવલીને ત્રિપદી પણ આ વિશે આપણે આઠમા નવમા ધોરણમાં ભણીને આવ્યા છો આઠમા ખાસ આ નવમામાં ભણેલા કે ચલની ઘાટને આધારે બહુપદીના ચલ મેરોમાં ઉપરા ઉપર જ કીધું ચલ તરીકે સામાન્ય આપણે x લઈએ છીએ બરાબર તો ચલની ઘાટને આધારે બહુપદીના પ્રકાર એમાં પાછા ત્રણ પ્રકાર સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત સુરેખ બહુપદી કોને કહેવાય એની ચર્ચા અહીંયા કરી છે સુરેખ નામ એટલે સુરેખ જે પદાવલીમાં ચલની ઘાત એક હોય ને એને સુરેખ બહુપદી કહેવાય સુરેખ એનું બીજું નામ છે એક ઘાત સુરેખ બહુપદી નું બીજું નામ એક ઘાત પદાવલી સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax plus b જોઈ શકીએ છે આપણે આ સુરેખ બહુપદી એમાં ચલની ઘાત 1 છે એટલે આપણે નામ શું આપ્યું એનું સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી પણ કહેવાય જ્યાં શરત છે a is not equal to 0 અને ab belongs to r બીજી છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત નામ છે દ્વિઘાત મતલબ ચલની મોટામાં મોટી ઘાત 2 હોય એટલે દ્વિઘાત બહુપદી કહેવાય દ્વિઘાત ચલની ઘાત કેટલી હશે 2 દ્વિઘાત આ દ્વિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ મે લખેલું છે અહીંયા p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a is not equal to 0 અને a b c belongs to r અને ત્રીજી
લીધા જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 3 હોય ટ્રી ઘાત એટલે ત્રિઘાત બહુપદી અને આ ત્રિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ છે ax નો ઘન ચલો મોટામાં મોટી ઘાત 3 છે એટલે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d જ્યાં a is not equal to 0 અને a b c d belongs to r અને આપણે ત્રિઘાત બહુપદી આપણે આની ચર્ચાઓ કરવાની છે સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત હવે આપેલા સમીકરણનો બહુપદીનો બીજ કોને કહેવાય અથવા ઉકેલ કોને કહેવાય ગયા વર્ષોમાં બીજ ઉકેલ એનું બીજું નામ છે વાસ્તવિક શું તો બીજ કોને કહેવાય જો ચલ x ની જે કિંમત બહુપદીમાં મૂકીએ ચલ x ની કિંમત આ બહુપદીમાં મૂકીએ તો શેષ શું મળતી હોય શૂન્ય એટલે કો x ની જે કિંમત મૂકવાથી શેષ શૂન્ય મળે તેને બહુપદીના બીજ ઉકેલ કે શૂન્ય કહે છે શૂન્ય એટલે શૂન્ય નહીં ઉકેલ એનું બીજું નામ છે શૂન્ય એટલે વાસ્તવિક શૂન્ય સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય સુરેખ છે મતલબ આ સુરેખ બહુપદીમાં x એક જ હોવાથી એને ફક્ત એક જ શૂન્ય મળે એક જ ફક્ત એક શૂન્ય મતલબ એક જ ઉકેલ મળે જ્યારે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે છે બે વધુમાં વધુ બે નો મતલબ બે શૂન્ય મળી શકે એક શૂન્ય મળી શકે અથવા તો એક પણ શૂન્ય ન મળે એવું પણ બને અને ત્રિઘાત બહુપદી હોય તેને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે છે 3 વધુમાં વધુ 3 નો મતલબ 3 મળી શકે 2 મળી શકે 1 મળી શકે એક પણ શૂન્ય ન મળે એવું પણ બને મતલબ એવો છે કે સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય મળે મતલબ એ સુરેખ બહુપદીનો આલેખ છે ને હંમેશા શું મળે છે સુરેખા સુરેખ બહુપદીનો આલેખ શું મળશે સુરેખ બહુપદી આ યાદ રાખવાનું જ્યારે ભી સુરેખ શબ્દ આવે ત્યારે ax b સ્વરૂપની બહુપદીને સુરેખ બહુપદી કહેવાય એનો આલેખ હંમેશા શું મળશે સુરેખા એક સીધી રેખા મળે એટલે સુરેખા કહેવાય મતલબ આ સુરેખ બહુપદી નો આલેખ એટલે આને કે સુરેખા x અક્ષ ને ફક્ત કેટલા બિંદુમાં છેદતી હશે એક જ બિંદુમાં છેદે તો તેને સુરેખ બહુપદી કહેવાય એટલે કે જો પદાવલી સુરેખ હોય તો તેનો આલેખ x અક્ષ ને એક જ બિંદુમાં છેદે છે એવી રીતે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી નો આલેખ પરવલય આકારનો હોય કયા વર્ષે એટલે કે 2020 ના માર્ચ ની અંદર સવાલ પૂછાયો બરાબર છે પરવલય આકાર સુરેખ બહુપદી નો આલેખ સુરેખા છે જ્યારે દ્વિઘાત બહુપદી નો આલેખ કેવો પડે છે પરવલય પરવલય આકાર કેવો છે બરાબર અને મતલબ કે આનો આલેખ x અક્ષ ને વધુમાં વધુ બે બિંદુમાં છેદતો હશે ઉપર લખેલું છે વધુમાં વધુ બે શૂન્ય મતલબ x અક્ષ ને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદે બે બિંદુમાં છેદે બરાબર એવા પરવલય આકારનો શું હોય સીમાટી a greater than 0 શું હોય a greater than 0 a એટલે શું જો જો દ્વિઘાત બહુપદીમાં x નો વર્ગ જે છે ને એનો સહગુણકને a કહેવાય તો a જો 0 કરતા મોટો હોય મતલબ એ ધન હોય તો એનો આલેખ કેવો મળે છે ઉપર તરફનો ખુલ્લો વક્ર આવો ઉપર તરફનો ખુલ્લો વક્ર અપર વલય આકાર કહેવાય અને જો a લેસન 0 હોય મતલબ a ની કિંમત 0 કરતા નાની મતલબ ઋણમાં હોય તો તેનો આલેખ નીચે તરફનો ખુલ્લો વક્ર મળે નીચે તરફનો ખુલ્લો વક્ર જોયો નીચે તરફ ખુલ્લો છે આ ઉપર તરફનો ખુલ્લો વક્ર એ ગ્રેટર ધેન 0 હોય તો આ નીચે તરફનો ખુલ્લો વક્ર એ લેસ ધેન 0 હોય તો આવા આકારને પરવલય આકાર કહેવાય અને જો ત્રિઘાત બહુપદી હોય તેનો કોઈ આકાર નથી પણ આના ઉપરથી થિયરી ઉપર
भाई कि त्रिकाल बहुपदी ने वधुमा वधु त्रण शून्य पड़े, मतलब तेनो आलेख एक्स अक्ष ने वधुमा वधु त्रण बिंदु में छेदशे। અને આના ઉપરથી અગત્યની નોંધ છે કે જો બહુપદી y બરાબર p ઓફ x, બહુપદીનું લખવાની રીત છે p ઓફ x ની ઘાત n હોય, n એટલે એક ઘાત હોય તો એક લખીએ, બે ઘાત હોય તો દ્વિ ઘાત હોય તો બે લખીએ, ત્રી ઘાત હોય તો ત્રણ લખીએ, તેમ ચાર ઘાત, પાંચ ઘાત, છ, એમ ધારો કે બહુપદીની n ઘાત હોય તો તેનો આલેખ x અક્ષને વધુમાં વધુ n બિંદુમાં છેદે છે, ઉપર કીધું સુલેખ હોય તો એક બિંદુમાં, દ્વિઘાત હોય તો વધુમાં વધુ બે બિંદુમાં, ત્રિઘાત હોય તો વધુમાં વધુ ત્રણ બિંદુમાં, એમ જો બહુપદીને n ઘાત હોય તો વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદશે, વધુમાં વધુ n બિંદુમાં છેદે, માટે n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય, n શૂન્ય હોય। ચલો હવે આપણે સ્વાધ્યાય 2.1 માં શરૂઆત કરીએ છે। ખાલી આલેખ છે, કોઈ નાનું 2.1 છે, લખ્યું છે નીચે y બરાબર p ઓફ x નો આલેખ આપેલા છે, 6 આકૃતિ આપેલી છે, દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા, હવે આલેખ પરથી કેટલા શૂન્ય પણ હમણાં ચર્ચામાં કીધું આગળ કે જો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે તો એક શૂન્ય, બે બિંદુમાં છેદે તો બે શૂન્ય, ત્રણ બિંદુમાં છેદે તો ત્રણ શૂન્ય, અને n બિંદુમાં છેદે તો n શૂન્ય। એટલી આકૃતિ જોઈ શકો છો, અહીંયા આલેખ આ આપણો આલેખ છે, આ x અક્ષ અને y અક્ષ દરેકમાં બતાવેલું છે, જોઈ લો ઉભી x અક્ષ અને y અક્ષ, ટેક્સ્ટબુક હોય તો ત્યાં રકમ તમે જોઈ શકશો, આલેખ દોર્યો છે। આ આલેખ શું મળે છે આપણે, સુરેખા, ને આ આલેખ તમે જોઈ શકો છો x અક્ષને છેદતો નથી, મતલબ એને શૂન્યો નથી, મતલબ એક પણ શૂન્ય નહીં મળે, કારણ કે આલેખ x અક્ષને છેદતો જ નથી, આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે કેટલા શૂન્ય, એટલે આલેખ x અક્ષને છેદતો નથી એટલે શૂન્યની સંખ્યા 0। ચલો આમાં જોઈને જોઈ શકો છો આકૃતિમાં, આ તો આલેખ, આ x અક્ષ અને y અક્ષ છે, આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, એક જ બિંદુમાં છેદે છે, જોઈ લો આ x અક્ષ, મતલબ એના શૂન્યોની સંખ્યા 1 છે, કેટલા શૂન્ય મળે 1, આમાં આલેખ x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે, મતલબ શૂન્યોની સંખ્યા 3, અમારે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે જોઈ શકો છો આકૃતિમાં 2, મતલબ શૂન્યોની સંખ્યા 2, આકૃતિમાં જુઓ આલેખ x અક્ષને 1 2 3 અને 4 બિંદુમાં છેદે છે, મતલબ શૂન્યોની સંખ્યા 4, અને આનો આલેખ જોજો x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે, મતલબ શૂન્યોની સંખ્યા 3। અસ્તો